છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવો છે તે સ્થિર થઈ ગયા છે મોટો એટલો ઉછાળો પણ નથી આવતો અને બજાર છે તે સાવ ઘટી પણ નથી જતી ટૂંકમાં ક્વોલિટી પ્રમાણે પંદરસોથી લઈને સોળસો પચાસની આસપાસ તો અમુક જગ્યાએ સત્તરસોની આસપાસ પણ કપાસના બજાર ભાવો છે તે આજની તારીખમાં જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો ખાસ કરીને આજે તારીખ ચાર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ આપણે બોટાદ કપાસના ભાવની વાત કરીએ તો સોળસોથી લઈને સત્તરસો ને છવ્વીસની આસપાસ આજે કપાસના ભાવ હતા બાબરા ખાતે પંદરસો ચાલીસથી લઈને સોળસો ને આસપાસ કપાસના ભાવો છે તે આજે જોવા મળ્યા હતા તો રાજકોટ ખાતે પંદરસો પચીસથી લઈને સોળસો ને બાવન સુધીના ભાવ છે તે બોલાણા હતા જામજોધપુર ખાતે પંદરસોથી કરીને સોળસો ને આસપાસ કપાસના ભાવો છે તે આજે જોવા મળ્યા હતા તો ગઈકાલે ખેડૂત મિત્રો પાકી ઘાંસળીનો ભાવ માણાવદર ખાતે કેવો રહ્યો હતો તેની વાત કરું તો ગઈકાલે એટલે કે તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ માણાવદર ખાતે પાકી ઘાસળીનો ભાવ છે તે બાસઠ હજાર ત્રણસોથી લઈને બાસઠ હજાર પાંચસોની આસપાસ જોવા મળ્યો હતો ગામડે બેઠા આજે કપાસના ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ તો ક્વોલિટી મુજબ કપાસની પંદરસો થી કરીને સોળસો ને સિત્તેર સુધીના ભાવો છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કપાસની ક્વોલિટી મુજબ જોવા મળ્યા હતા ખાસ કરીને ઘણા અનુભવી ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ કપાસિયા તેલ છે તેની ખરીદી છે તે ધીમે ધીમે વેપારીઓ છે તે સ્ટોક કરવા માટે લાગ્યા છે તો આને પગલે પણ કપાસના બજાર ભાવમાં થોડો ઘણો તેજી તરફી ટ્રેન્ડ છે તે જોવા મળે તેવું પણ અનુભવી ખેડૂત મિત્રો છે તે અત્યારે વિચારી રહ્યા છે આપણે આશા રાખી કે નિકાસના કામકાજો પણ વેગવંતા પૂરજોશમાં ચાલુ થઈ જાય તો જ કપાસના ભાવને એક સારો એવો તેજી તરફી ટેકો છે તે મળી શકે તેમ છે આ ઉપરાંત એમસીએક્સ કોટન વાયદા છે આ ઉપરાંત વિદેશી વાયદાઓ પણ થોડા ઘણા તેજી તરફી રનઅપ છે તે કરી રહ્યા છે આ તેજી તરફી રન છે તે વિદેશી વાયદાઓ મોટા ભાગે કરવા લાગે તો પણ કપાસના ભાવમાં ભાવો છે તે ઘટતા અટકી શકે તેમ છે અને તેજી તરફી માહોલ છે તે જામી શકે તેમ છે ટૂંકમાં નિકાસ છે તે પુષ્કળ પ્રમાણમાં થાય તો જ કપાસના ભાવો છે તે વધી શકે તેમ છે ગુજરાતમાં કપાસની આવકો છે તે સ્થિર થઈ ગઈ છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે હોળી પછી કપાસની આવકોમાં ઘણો બધો વધારો થશે પરંતુ મોટાભાગના ખેડૂત મિત્રો છે તે કપાસ વેચીને હળવા ફૂલ દઈ હળવા ફૂલ છે તે થઈ ગયા છે એટલે ખોટી ને કે આ એક માન્યતા ઊભી કરી હોય કપાસના ભાવો છે તે દબાવવાનો પ્રયાસ થતો હોય તેવો માહોલ છે તે ખેડૂત મિત્રો બતાવી રહ્યા છે અમે પણ અત્યારે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી કપાસનું મોટા ભાગનું વેચાણ છે તે ખેડૂત મિત્રોએ કરી નાખેલું છે પરંતુ છૂટાછવાયા અમુક સદ્ધર ખેડૂતો પાસે જ હવે કપાસ છે તે બચ્યો છે ખંજવાળને કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસ વેચી નાખેલો હોય તેવા સમાચારો પણ મળી રહ્યા છે ટૂંકમાં ખેડૂતો પાસે હવે સાવ અમુક ટકા ખેડૂત મિત્રો પાસે જ કપાસનો પાક છે તે ઘરે સચવાયેલો છે બાકી મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસ છે તેનું વેચાણ છે તે કરી નાખેલું છે આપણે આશા રાખીએ કે નિકાસ છે તે મોટી માત્રામાં નીકળે આ ઉપરાંત કપાસીય તેલની ડિમાન્ડ છે જેનો સ્ટોકિસ્ટો દ્વારા મોટા પ્રમાણમાં સ્ટોક થાય તો કપાસના ભાવમાં એક તેજી તરફી માહોલ છે તે બની શકે તેવો પણ ઘણા બધા ખેડૂત મિત્રો પોતાનો અંદાજ છે તે વ્યક્ત કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં તમારી પાસે કંઈ જાણકારી હોય તો કોમેન્ટ કરો કે કપાસના ભાવમાં કેવો વધારો છે તે જોવા મળશે તો જે કોઈ ખેડૂત મિત્રો જે કપાસ સાચવેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી ફા માહિતી છે તે તમારી કોમેન્ટ દ્વારા મળી શકે ખેડૂત મિત્રો અમારો હેતુ માત્ર ને માત્ર તમને સારા બજાર ભાવો મળે એટલો જ છે બાકી તમને ક્યાં સુધીના ભાવો પોસાય છે અને બજારનું સંપૂર્ણ અવલોકન કરીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે લઈ શકો છો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો